नमस्कार, स्वागत आपनू। सौथी पहला विगतवार समाचार मां वात करीशुं आकाशी आफतनी। सूरत में अंबिका नदी नू जलस्तर वध्यू छे। मधर इंडिया डेम छलकाई गयो छे। महुआ तालुका में वरसादी माहौल छे। डेम में उपरवास में पानी की आवक वधी छे। आज कारण आ प्रकार की परिस्थिति नू निर्माण थयू छे। मधर इंडिया डेम छलकायो छे। महुआ में वरसादी माहौल जामेलो छे। डांगना महुआ में सतत वरसाद बाद जे पानी नो धसारो छे ते आगळ वधी रह्यो छे। आज कारण विविध डेम अने जलाशयों में नवा नीरनी आवक थई छे। तंत्र ने एलर्ट करी देवामां आव्युं छे। अंबिका नदी नू जलस्तर पण वध्युं छे। आप जोई शको छो आ धसमसतो पाणीनो प्रवाह अने समजी शको छो के अहीं केटला मोटा प्रमाणमां वरसादी पाणी एकत्रित थयुं छे अने सतत आगळ वधी रहेलुं आ पाणी वलसाडमां अने नવસારીમાં વિવિધ નદીઓમાં તોફાન ઊભું કરે છે। तो महुआ में हाल जे जलबंबाकार की स्थिति जोवा मळी रही छे। मेघराजा अहीं खूब मेहरबान थया छे। खूब मोटा प्रमाण में अहीं वरसाद नोंधायो छे। तो आज मामले वधारे माहिती मेळवीशुं संवाददाता कीर्तेश पासेथी। कीर्तेश, हाल जे रीते उपरवास में वधारे प्रमाण में वरसाद थई रह्यो छे, डांग में अने महुआ में जे रीते वरसाद थयो छे तेने कारणे अन्य स्थळों पर जे स्थिति सर्जाय छे तेना विशे शुं अपडेट? ચોક્કસ પણે નવસારી જિલ્લાના ઉપરવાસમાં આવેલા આહવા ડાંગ અને વઘઈમાં જે રીતે વરસાદનું જોર વધ્યું છે તેને લઈને નવસારીની નદીમાં પાણીની આવક વધી છે। તમે મારી પાછળ જોઈ શકો છો, આ નવસારીની અંબિકા નદી છે કે જે આહવા ડાંગમાં પડેલો વરસાદ આ નદીઓમાં આવવાની સાથે અંબિકા નદી ગાંડી તૂર બની છે। નદી બંને કાંઠે વહી રહી છે લો લેવલ બ્રિજ પાસેથી। જોકે ટૂંક સમયમાં આ પાણીનું લેવલ આ બ્રિજની ઉપરથી પાસ થાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને લઈને આ લો લેવલ બ્રિજ પરથી થોડીક જ સમયમાં પાણી પસાર થશે। જોકે બંને બાજુ પોલીસ મૂકી દેવામાં આવી છે। થોડીક જ વારમાં આ બ્રિજ લોકોના વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવશે। પણ જે રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે, સતત સવારથી નવસારી અને ગંદેવી વિસ્તારમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી છે તેને લઈને લોકો મોટી સંખ્યામાં પોતાના પરિવાર સાથે વરસાદ જોવા નીકળી રહ્યા છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને લોકોને આ જોખમી બ્રિજ ઉપરથી જતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે રીતે વહેલી સવારથી નવસારી જિલ્લામાં વરસાદ શરૂ થયો છે, ધમાકેદાર એન્ટ્રી વરસાદની છે। અત્યારે પણ વરસાદ અવિરતપણે ચાલી રહ્યો છે। બીજી બાજુ આહવા ડાંગ અને વઘઈમાં જે વરસાદ પડ્યો છે તેને લઈને નવસારીની નદીઓમાં પાણીની આવક વધી છે, એટલે કહી શકાય કે બધી બાજુથી નવસારીની પરિસ્થિતિ વિકટ બને તેવી શક્યતાઓ વચ્ચે તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે। જે રીતે ઉપરવાસના વરસાદને લઈને નદીઓમાં પાણીની આવક વધી છે તે જ રીતે સદંતર વરસાદ પડવાને લઈને નવસારી અને ગંદેવી વિસ્તારમાં હાલ પાણીનું સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે। જોકે લોકો મોટી સંખ્યામાં આ બ્રિજ ઉપર આવી રહ્યા છે, તેને અટકાવવા માટે પુલના બંને છેડે પોલીસ મૂકી દેવામાં આવી છે। કીર્તેશ, આ જે પુલની સ્થિતિને જો જોવા જઈએ, આ પાણીનો ધસારો પણ પુલ માટે જોખમકારક ગણી શકાય ખરો? ચોક્કસપણે હું ફરી એકવાર દ્રશ્યો બતાવવાના કેમેરામેનને કહીશ કે તમે જોઈ શકો છો એકદમ લો લેવલનો બ્રિજ છે અને કદાચ તમે સહેજ નીચે જોયો તો બ્રિજને અડીને પાણી જઈ રહ્યું છે અને આગામી થોડીક જ મિનિટોમાં કારણ કે દરિયામાં ભરતીનો સમય થયો છે અને આ પાણી સીધું દરિયા તરફ આગળ વધી રહ્યું છે એટલે ભરતી શરૂ થતાની સાથે જ દરિયો પાણી લેવાનું બંધ કરી દેશે, તો દરિયાનું પાણી નદીમાં ઠલવાવાનું શરૂ થશે તેને લઈને આગામી ટૂંક સમયમાં બ્રિજ બંધ કરી દેવામાં આવશે વાહન વ્યવહાર માટે। તમે જોઈ શકો છો કે પોલીસને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે કારણ કે થોડીક દૂરમાં જયારે પાણી ફરી વળશે ત્યારે આ બ્રિજ લોકો માટે અને વાહન વ્યવહાર માટે જોખમી બને તેવું છે તેને લઈને અત્યારે પોલીસ ગોઠવી દેવામાં આવી છે। પ્રશાસન દ્વારા બધી જ રીતે તૈયારીઓ કરી દેવામાં આવી છે। પણ જે રીતે ઉપરવાસમાં વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરી નવસારીના ગંદીમાં વરસાદ થઈ રહ્યો છે તેને લઈને પાણીનું સ્તર ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। જ્યારે આપ આ જે લો લેવલ બ્રિજની વાત કરી રહ્યા છો, વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવશે તો કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે? કારણ કે અહીંથી ઘણા બધા લોકો અવર જવર કરતા હોય છે, કેટલા વિસ્તારના લોકો અસરગ્રસ્ત થશે?
ચોક્કસ આગળ આવેલા 8-10 ગામો છે કે જે પુલ બંધ થતા સંપર્ક વિહોણા થશે, પણ આ માત્ર સંપર્ક માત્ર કલાક કે બે કલાક પૂરતો ભરતીનો સમય હોય છે, દરમિયાન જ આ બ્રિજ ઉપરથી, કારણ કે જે રીતે ઉપરવાસમાં વરસાદ પડ્યો છે, વરસાદને લઈ પાણીની આવક વધી રહી છે. તમે જોઈ શકો છો કે કેટલાક લોકો આ નદીમાં તણાઈ આવતા લાકડા ભેગા કરીને પોતાના યુઝ માટે લઈ જતા હોય છે, એટલે જે રીતે સવારથી જ આ બ્રિજ પર લોકોની અવર જવર છે તેને લઈ અને ખાસ કરીને ઉપરવાસમાંથી જે વરસાદ પડ્યો તેનું પાણી આવી રહ્યું છે. બીજી બાજુ ગંદેવી નવસારીમાં સતત વરસાદ પડી રહ્યો છે અને ભરતીનો સમય, એટલે કે ત્રણે વસ્તુ ભેગી થતા પાણીનું સ્તર ઊંચું આવશે, એટલે એની નામે પરિણામે જ આ લો લેવલ બ્રિજ ઉપર પાણી ફરી વળશે. પણ આ માત્ર કલાક કે બે કલાક પૂરતું જ હોય છે. જેવું દરિયો ફરતી ભરતી બંધ થશે અને પાણી લેવાનું શરૂ થશે એટલે આ બ્રિજ ઉપરથી પાણી હટી જશે, પણ માત્ર કલાક કે બે કલાક જે રીતે ભરતીના પાણી ભરતી શરૂ થતાની સાથે જ આ લો લેવલ બ્રિજ પર પાણીનો ધસારો આવશે, તેને લઈને કોઈ વ્યક્તિ તણાઈ ના જાય તેના માટે ખાસ તકેદારી પોલીસ દ્વારા લેવામાં આવી રહી છે. આભાર કીર્તેશ, માહિતી આપવા બદલ. તો એક લો લેવલ બ્રિજ છે જે અંબિકા નદી પરનો છે અને અંબિકા નદીમાં હાલ ભારે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, જળસ્તર પણ ખૂબ ઉપર આવી રહ્યું છે, ત્યારે આ બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડાંગના ગીરા ધોધના આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપની ટીવી સ્ક્રીન પર. અદ્ભુત નજારો જોવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા છે ખૂબ મોટી સંખ્યામાં અને અહીં કુદરતી સૌંદર્ય રમણીય દ્રશ્યો ઉભા કરી રહ્યું છે, ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. વધારે વિગતો આપશે કેતન પટેલ. કેતન, હાલ શું અપડેટ? ચોક્કસ જોઈએ, જો ડાંગ જિલ્લાનો સાપુતારા અને વઘઈમાં ધોધમાર વરસાદને પગલે અંબિકા નદી પર જે ગીરા ધોધ છે સોળે કળાએ ગીરી જવા પામ્યો છે, તો બીજી તરફ સહેલાણીઓ મન મૂકીને ફરી રહ્યા છે. તો આ બાબતે જિલ્લા કલેક્ટરે પણ ત્યાં ગીરા ધોધ ઉપર ચાપતો પોલીસ બંદોબસ્ત મૂકી દીધો છે, જેને કારણે કોઈ જાનહાનીના અહેવાલ પ્રાપ્ત ન થાય એ માટે પોલીસે જિલ્લા કલેક્ટરે સતર્કતા દર્શાવી અને પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. જી, આ ઉપરાંત પ્રવાસીઓની જો વાત કરવામાં આવે, કેટલી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચી રહ્યા છે અને હાલ અહીં કેટલા પ્રવાસીઓ ઉપસ્થિત છે? હાલ તો જે પ્રવાસીઓ મોટી સંખ્યા છે, પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત હોવાના કારણે જે ગીરા ધોધના કિનારા સુધી કોઈ પણ સહેલાણીઓને જવા દેવામાં આવતા નથી. જી, આભાર કેતન, માહિતી આપવા બદલ. તો ડાંગમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, ગીરા ધોધ અહીં જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. વડોદરામાં ડભોઈની ઢાઢર નદીમાં જળસ્તર વધ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં નવા નીર આવ્યા છે, જેના કારણે ડભોઈના 10 ગામ ભીલાપુર, વાયાદપુરા, કંબોજ, દંગીવાળા, કડાધરા, બહેરામપુરા, અમરેશ્વર, ભીરપુરા અને નારણપુરા ગામને સતર્ક કરી દેવાયા છે. તો ઉપરવાસમાં ભારે વરસાદ અને આજ કારણે વડોદરામાં ઢાઢર નદીમાં નવા નીરની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ નદી બે કાંઠે વહી રહી છે. આસપાસના 10 ગામોને સતર્ક કરાયા છે, કારણ કે જો વરસાદ યથાવત રહે અને પાણીની આવક યથાવત રહે તો આ નદીનું જળસ્તર ખતરનાક બની શકે છે કાંઠા વિસ્તાર પર રહેતા જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તેમની માટે. તો આ 10 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે. તો ઢાઢર નદીમાં જે રીતે ખૂબ પુષ્કળ પ્રમાણમાં જે જળ જોવા મળી રહ્યું છે, વરસાદી પાણીની આવક થઈ છે, આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા છે. આસપાસના વિસ્તારના કુલ 10 ગામને એલર્ટ કરાયા છે. વધારે વિગતો મેળવીશું સંવાદદાતા ફરીદ ખાન પાસેથી. ફરીદ, ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે, અપડેટ શું મળી રહ્યા છે? વરસાદની શું સ્થિતિ અને કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે? જો કોઈ જોખમી પરિસ્થિતિ ઊભી થાય તો કેવી રીતે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવશે, કેવી તૈયારીઓ? કલ્પના, જે રીતે વડોદરાના જે વડોદરા સહિત જે મધ્ય ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને જે ઉપરવાસમાં જે વરસાદ થયો છે મધ્યપ્રદેશ પંચમહાલની અંદર, તેને લઈને આજવા સરોવર જે છે સહિત ઢાઢર નદીના જે પાણીની સપાટી છે સતત વધી રહી છે. હાલ જે ઢાઢર નદી છે 26.90 મીટર ઉપર વહી રહી છે, જોકે ભયજનક સપાટી 35 મીટર છે. પરંતુ ઢાઢર નદીના કિનારે જે ડભોઈ તાલુકાના જે 10 ગામ આવ્યા છે તેને બિલકુલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તેના મામલેદારને તેના ઉપર મોનિટરિંગ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. હાલ તો જે રીતે ઉપરવાસના વરસાદના કારણે કલ્પના ઢાઢર નદીની સપાટી જે રીતે વધી રહી છે, જો આ જ રીતે ઉપરવાસના વરસાદના કારણે પાણીની આવક જો સતત વધતી રહે
तो चौक्स दादर नदी 35 मीटर भयजनक सपाटी पर वधे तो मोटा पाये लोगों स्थलांतर करवानी स्थिति पण आवी शके छे। कल्पना आभार फरीद माहिती आपवा बदल। जो ढाढर नदी नु जलस्तर हजू वरसाद पड़े अने वधतू रहे आज रीते तो मुश्किल परिस्थितिनुं निर्माण थई शके छे। आ परिस्थिति सामे लड़वा माटे आ परिस्थितिने पहोंची वळवा माटे तंत्र एलर्ट छे। आसपासना जे लोकोनुं संभवित स्थळांतर करवानी फरज पड़ी शके छे तेने लईने पण तैयारीओ करी देवाई छे। એક બાદ આપણું ગુજરાતમાં આપનું સ્વાગત। એક બ્રેકિંગ ન્યૂઝ, છોટાઉદેપુરની વાત કરીએ તો ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે। મધ્યપ્રદેશમાં વરસાદથી ઓરસંગ નદીમાં પાણીમાં વધારો થયો છે। નદીનું જળસ્તર વધી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। છોટાઉદેપુરમાં ઓરસંગ નદીમાં જળસ્તર વધેલું કેટલું દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર। તો આપની સાથે સંવાદદાતા અલ્લા રખા પઠાણ જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરીશું। જે રીતે માહિતી મળી રહી છે ઓરસંગ નદીમાં જળસ્તર વધી રહ્યું છે, લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે, શું સ્થિતિ? હા જી, હું આપને જણાવી દઉં કે મધ્યપ્રદેશમાં અને છોટાઉદેપુર જિલ્લામાં કાલ રાત્રે સતત વરસાદ ચાલુ છે અને તેના માટે ઉપરવાસમાંથી ઓરસંગ નદી બે કાંઠે આવેલી છે તેમાં કલેક્ટરે તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના આપવામાં આવેલી છે અને સતર્કતાના પગલે ભરવામાં આવેલ છે। આભાર માહિતી આપવા બદલ આપનો। તો તંત્રને એલર્ટ રહેવા માટે આદેશ આપી દેવાયા છે। ઓરસંગ નદીમાં ઉપરવાસનું પાણી આવતા નદીમાં જળસ્તર વધ્યું છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઓરસંગ સહિતની નદીઓમાં નવા નીર આવ્યા છે તો ઓરંગા નદીમાં પણ ભરપૂર માત્રામાં નવા નીરની આવક થઈ છે। વરસાદનું જોર ઘટતા નદીમાં સંકટ ઘટ્યું હતું, ઓરંગા નદીની જળસપાટીમાં ઘટાડો જોવા મળ્યો હતો। છોટાઉદેપુર જિલ્લામાં સતત બે દિવસથી વરસી રહેલો વરસાદ હજુ પણ ચાલુ છે। છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પર જો નજર કરીએ તો સંખેડામાં 4 ઇંચ, છોટાઉદેપુરમાં 3.75 ઇંચ, ક્વાંટમાં 1.75 ઇંચ, બોડેલીમાં 2.5 ઇંચ, નસવાડીમાં 1, પાવી જેતપુરમાં 2 ઇંચ વરસાદ થયો છે। વલસાડમાં ધોધમાર વરસાદ થયો છે। ઓરંગા નદીના ઉપરવાસમાં ભારે વરસાદથી નદી તોફાની બની હતી અને તેનું તોફાની સ્વરૂપ અહીં જોવા મળ્યું હતું। વલસાડના નદી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ઓરંગાના કિનારે આવેલ કાશ્મીરા નગરમાં ઢીચણ સમાણા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। એનડીઆરએફની ટીમ કાશ્મીરા નગરમાં પહોંચી હતી। વલસાડમાં ભારે વરસાદને લઈને એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવાઈ। વલસાડની ઓરંગા નદીનું પાણી 4-5 ફૂટ ઉપર આવી જતા સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ હતી। 35થી વધુ એનડીઆરએફના જવાનોને નદીની બંને તરફ ગોઠવી દેવામાં આવ્યા હતા। આ સાથે નીચાણવાળા વિસ્તારમાંથી પણ અનેક લોકોને સ્થળાંતર કરાવાયું હતું। ભારે વરસાદને કારણે ઉપરવાસનું જે પાણી છે એ ઓરંગા નદીમાં આવ્યું છે અને ઓરંગા નદીનું જળસ્તર હવે વધવા લાગ્યું છે અને હાલ એ ભયજનક સપાટીએ વહી રહી છે, બે કાંઠે વહી રહી છે। દ્રશ્યમાં બતાવીશ કે ઓરંગા નદી જે છે એ હાલ 4.5-5 મીટરની આસપાસ એનું જળસ્તર પહોંચ્યું છે। 4 મીટરે તે ડેન્જર લેવલ પર આવી જાય છે અને અત્યારે 4.5-5 મીટર હોવાના કારણે તેના જે જળસ્તર વધ્યા છે અને આ પીચિંગ વિસ્તાર બંદર રોડ વિસ્તાર છે વલસાડનો, ત્યાં અત્યારે આ પાણી આવી પહોંચ્યા છે અને અહીં આગળ 4-5 હજાર લોકો એવા રહે છે જે આ વિસ્તારથી પ્રભાવિત બની શકે છે અને તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની ટીમ અત્યારે અહીંયા આવી પહોંચી છે, ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા આવી પહોંચી છે। આપણી સાથે એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડન્ટ જોડાયા છે જીએસ પાઠક સાહેબ, અમને આપણે પૂછીએ કે કઈ રીતે આપ અહીંયા તકેદારીના ભાગરૂપે અહીંયા પગલાં લેવાના છો અને શું એલર્ટ અપાયું છે આ વિસ્તારમાં આપ આવ્યા છો, કેટલા જવાનો છે એનડીઆરએફના અને શું એલર્ટ આપવામાં આવ્યું છે? કે યહાં પે હમારા 45 જવાન ઓર સ્પેશલાઇઝ ઇક્વિપમેન્ટ્સ જો ફ્લડમાં ફ્લડ રેસ્ક્યુ કે લીએ યુઝ હોતા હૈ વો સબ હમારે પાસ હૈ ઓર દો જગહ હમને ટીમ કો ડિવાઇડ કરા હૈ, એક કાશ્મીર નગર મેં
और एक यहाँ पे बंदरनगर में डिप्लॉय है हमारा टीम, ताकि किसी भी प्रकार का यदि इवेंचुअलिटीज होता है तो हम लोगों की मदद कर सकें। और ये जो हमारा चार टीम, एक तापी, एक सूरत, एक वलसाड़ और एक नवसारी, चार जगह हमारा डिप्लॉय है टीम, चार टीम डिप्लॉय है अंडर लीडरशिप ऑफ श्री आर एस जून, कमांडेंट 6 बटालियन एनडीआरएफ। आज यहाँ औरंगा नदी का जो जल स्तर है डेंजर लेवल पर दिख रहा है, किस प्रकार से बचाव कामगिरी होगी एनडीआरएफ की तरफ से? औरंगा रिवर का जो जल स्तर है अभी, जो वाटर लेवल है, वो डेंजर मार्क्स के अबाउट है, मतलब 4.5 to 5 मीटर के आसपास के बीच में है। तो हमारा पूरी तैयारी के साथ हम आए हैं कि यदि किसी प्रकार का कुछ होता है, वाटर लॉगिंग होती है या फिर बहुत ज़्यादा फ्लड आ जाता है, तो हमारे पास बोट है, डीप डाइवर है, डीप डाइविंग सेट है, लाइफ लाइन है, लाइफ जैकेट्स है, लाइफ बॉय है, ताकि हम लोगों को यहाँ पर पूरी मदद कर सकें। जिला कलेक्टर की तरफ से कोई अलर्ट दिया गया है? बिल्कुल बिल्कुल, जिला कलेक्टर की तरफ से डिस्ट्रिक्ट से पूरा कॉपरेशन है, एसडीएम साहब भी यहीं पे खड़े हैं और पूरी डिस्ट्रिक्ट एडमिशन पूरी तरह से अलर्ट है, तैयार है उसमें। तो एनडीआरएफ नु कहेवू छे के ते तमाम रीते तैयार छे अने आज गया अत्यारे जे जळस्तर वधी रह्या छे ए माटे अत्यारे एनडीआरएफ ना 35 जेटला जवानोनी अहींया टीम तैनात करी देवामां आवी छे। फायर ब्रिगेड पण छे, एसडीएम पण अहींया मौजूद छे, फायर ब्रिगेडनी गाड़ी पण अहींया मौजूद छे। कोई पण प्रकारनी परिस्थितिने पहोंची वळवा माटे अत्यारे टीम सज्ज होवानुं अत्यारे एनडीआरएफ ना जवानोनुं कहेवू छे। जिला कलेक्टर तरफथी पण सूचना आपी देवाई छे के कोई पण परिस्थितिने पहोंची वळवा माटे अमारी टीम सज्ज छे, परंतु आ डेन्जर लेवल छे ने आ जे विस्तार छे ए नीचाणવાળો વિસ્તાર છે, બંદર રોડ અને પિચિંગ વિસ્તાર, અને તેના કારણે જો રેસ્ક્યુ કરવું પડે તો, કારણ કે 4,000 થી 5,000 લોકો અહીંયા રહે છે અને આ પાણીનું જે લેવલ છે એ લગાતાર વધતું જઈ રહ્યું છે, એટલે એનડીઆરએફની ટીમ અહીંયા તકેદારીના ભાગરૂપે અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે। કેમેરામેન હર્ષિત શાહ સાથે પંકજ શર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ। વલસાડમાં સતત 5મા દિવસે વરસાદની હેલી યથાવત છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદથી ઉપરવાસમાં વલસાડની ઓરંગા નદી તોફાની બની। છેલ્લા 24 કલાક અને મોડી રાતથી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓરંગા નદીનું જળસ્તર વધ્યું હતું। નદી પર ભૈરવીમાં લગાવાયેલ વોર્નિંગ સિસ્ટમ પર ઓરંગા ભયજનક સપાટી નજીક પહોંચતા તંત્ર દોડતું થઈ ગયું। તો ઓરંગા નદીનું જળસ્તર વધતા તંત્ર દોડતું થઈ ગયું હતું। અહીં મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી સ્થિતિને જોતા એનડીઆરએફની ટીમ અને સાથે જ અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે।